नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। हवे आपणे आगळना वीडियो में जोयुं के कोई नित्य समूह आपेला है तो ए नित्य समूह ने आधारे आपणे जे अवयव कार्य छे अथवा तो विस्तरण करीए छीए तो ए सूत्रना आधारे कई रीते दाखला भणी शकाय। तो हवे एक बेसिक नित्य समूह ने आधारे आपणे थोड़ा वधारे दाखलानी गणतरी करीए। वधारे थोड़ा नित्य समूह विशे जाणीए तो सर्वप्रथम आवशे a प्लस b प्लस c ओ स्क्वेर। અત્યાર સુધી જે સૂત્ર આપણે આગળના વિડિયોમાં જોયું એમાં કોઈ પણ બે ચલ આપેલા હોય, બે એટલે કે a અથવા તો b b અથવા તો c xy + z કે કોઈ પણ બે પદ આપેલા હોય, અહીંયા તમને ત્રણ પદ આપેલા છે, ત્રણ પદનો જો વર્ગ કરવામાં આવે, સ્ક્વેર બે રદ કરવામાં આવે તો એનું સૂત્ર શું બની શકે? તો જોઈએ આપણે કે પહેલા પદનો વર્ગ એટલે કે a સ્ક્વેર प्लस बीजा पद नो वर्ग प्लस त्रीजा पद नो वर्ग એટલે કે a² + b² + c² प्लस b। હવે અહીંથી ગણતરીમાં બધે સરવા વધારે પદનો સરવાળો કરવાનો, પરંતુ સરવાળામાં બધે પદનો ગુણાકાર કરી એને બે વડે ગુણાકાર કરવો એટલે કે પહેલો આ જે પદો a અને b એટલે કે ab એટલે કે અહીંયા શું આવશે 2ab, પછી એનો વર્ગ કોણ થઈ જશે b ગુણાકાર c એટલે કે 2bc અને છેલ્લે બે ગુણાકારમાં ac એટલે કે 2ac। આ સૂત્રનો ઉપયોગ થાય છે આ જે છે બેઝિક પદાવલી બેઝિક નિયમમાં આપણે જોઈએ તો ત્રણ પદ વાળો આપેલું છે તો એના આધારે કોઈ ઉદાહરણ આપણે લઈએ કે 9x -5z 5a / y माइनस बी जे कोस स्क्वायर। अरे जरूरी नहीं कि बच्चे प्लस की निशानी होए ना आया माइनस की निशानी होए तो आना सूत्र अलग बने, मतलब सूत्र इनो ही राखी ये मां ए की कीमत 3 x लेवानी, बी की कीमत -5 y और सी की कीमत -2 z। ए बी और सी की जगह जो तुम मुको तो ए अंदर शू आवे तो भाई 3 x बी એટલે -5y સી ની કિંમત આવશે -2z। વર્ગના સૂત્રના આધારે કઈ કિંમત મૂકવામાં આવે તો પહેલા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ કરીએ એટલે શું આવે 3x² + બી નો વર્ગ, બી એટલે આપણે શું લેવાનું -5y એટલે અહીંયા આવશે -5y² + c² સી ની કિંમત અહીં હું આપેલી z એટલે -2z² આ a b અને c ની કિંમત મૂકી દીધી। હવે શું કરવાનું છે પ્લસ 2 a ની કિંમત, તો a ની કિંમત કેટલી 3x, પછી ગુણાકારમાં b, b ની કિંમત કેટલી, તો b ની કિંમત આપણે ખબર છે -5y। તેવું લાગે કિંમતમાં તમને ખબર નથી પડતી તો a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત અહીં ઉપર લખી નાખો, બરાબર 3x, c ની કિંમત બરાબર -5y, c ની કિંમત -2z, તો એ કિંમત તમે મૂકી દો એટલે તમારે તરત આમાંથી જોઈન ડાયરેક્ટ કિંમત મૂકી શકાય। પ્લસ હવે એ પછી હું નીચે લખું છું પ્લસ 2 b ની કિંમત કેટલી છે, તો b ની કિંમત -5y, c આવે તો c ની કિંમત છે -2z પ્લસ 2 a ની કિંમત, તો a ની કિંમત આપણે ખબર છે 3x અને c ની કિંમત, તો c ની કિંમત ખબર છે -2z। પાછો આ જે બરાબર કીધો દે એનું સાદું આપવામાં આવે, સાદું શું થાય તો કે પહેલા પદનો વર્ગ કરો એટલે 3 તેરી 9x, હવે x નો વર્ગ થાય એટલે 9x ની જે ઘાત, અહીંયા જો વર્ગ આપેલો છે તો નિશાની માઇનસ છે, પણ વર્ગ બેકી સંખ્યામાં ઘાત હોય તો એની નિશાની પ્લસ થઈ જાય પ્લસ બધું 25y, અહીં માઇનસ છે પણ વર્ગ હોવાથી પ્લસ નિશાની થાય 2 2 4z પ્લસ અહીંયા જે 3 ગુણાકારમાં 2 એટલે કે 3 2 6 6 5 30 x y, પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ છે, પ્લસ માઇનસ
माइनस इना पच्ची नो पद जोइए तो प्लस 2 माइनस 5 माइनस 3 એટલે કે અહીં લખાય પ્લસ નીચે પદ લખું પ્લસ 2 5 5 2 10 10 2 20 y અને z એના ચલ આવે 20 y z પરંતુ અહીં જો માઈનસ માઈનસ હોય એટલે પ્લસ અને નિશાની શું આવે પ્લસ એની પછી જોઈએ તો પ્લસ 3 2 6 6 2 12 x z જ્યાં સાદું કાપીએ તો અહીંયા આપણે 12 x z પરંતુ અહીં પ્લસ માઈનસ શું આવશે નિશાની માઈનસ ફરી દેખો પહેલા પદનો વર્ગ એટલે 3 તેરી 9 x નો વર્ગ માઈનસ 5 y નો વર્ગ એટલે વર્ગ હોય તો એની નિશાની પ્લસ થાય તો શું બનશે 25 y માઈનસ 2 z એનો વર્ગ નિશાની પ્લસ થઈ જાય એટલે 2 4 z એનો શું આવશે વર્ગ અહીંયા બધા જગ્યાએ વર્ગ આવશે કારણ કે y નો વર્ગ થાય z નો વર્ગ થાય प्लस 3 2 3 અને માઈનસ 5 2 3 અને માઈનસ 5 3 2 6 6 25 30 પરંતુ પ્લસ માઈનસ માઈનસ એટલે માઈનસ 30 xy કેવી રીતે માઈનસ માઈનસ પ્લસ થાય 5 2 10 10 2 20 20 yz અને છેલ્લે આપણે 3 2 6 6 2 12 12 પરંતુ પ્લસ માઈનસ માઈનસ xz આ રીતે દાખલાની ગણતરી કરવાની છે ભૂલ ન પડે તમારે સ્ટેપ બાય સ્ટેપ જો વધુ આગળ તમારે એ બી ને સી ની કિંમત અહીં આગળ લખી નાખશો તો વધુ સરળતા રહેશે કારણ કે અહીંયા તમે ફરીથી જ્યારે કિંમત એ ની બી ની અને સી ની સૂત્રમાં મૂકશો કિંમત તો તમે એ ત્રણેય સર મૂકશો પણ બી ની જગ્યાએ ત્યારે ભૂલથી ખાલી 5 વાય લેવાય જાય તો એટલા માટે માઇનસ 5 વાય લેવું હોય એ બી અને સી ની કિંમત દર્શાવી દેવી ત્યારબાદ વર્ગના સૂત્રનો જે દાખલા આપણે ઉપર રહીને ત્યારબાદ આવે છે ધન ધન એટલે કે ત્રણ ઘાત જોઈએ સૌપ્રથમ પહેલા તો a plus b આખાનો ઘન ઘન એટલે ત્રણ ઘાત જો ઘન કરવામાં આવે તો સૂત્ર શું બને તો કે પહેલા તો a નો ઘન plus b નો ઘન પછી અહીંયા અમુક ભાગોને ભૂલ ભરે કે a plus b નો ઘન એટલે કે a નો ઘન plus b નો ઘન અહીં દાખલો કરો પણ એવું થતું નથી જોઈએ હવે હજી અહીં પાછળ શું કિંમત આવે પ્લસ 3ab અને a plus b ખાસ સૂત્ર યાદ રાખજો કારણ કે સૂત્રમાં ભૂલ ન થાય એટલા માટે થોડી લખીને પ્રેક્ટિસ કરવી હવે જો આ સૂત્ર આધારિત આપણે દાખલો કરીએ તો શું આવશે એમાં લઈએ 3x plus 5 આપણી 3 ઘાત સૂત્ર પ્રમાણેમાં કિંમત મૂકીએ તો એનો એની 3 ઘાત એટલે કે 3x એની 3 ઘાત plus b એટલે 5 ની 3 ઘાત plus 3 a એટલે શું લેવાનું તો કે a એટલે 3x b એટલે b ની કિંમત છે 5 હવે a plus b એટલે કે 3x plus 5 એ પાછળ ગુણાકારમાં લખી નાખીએ એટલે 3x plus 5 હવે આપણે સાબિત કરીએ તો પહેલા પદની 3 ઘાત 3 ઘાત એટલે કે ઘન કરવાનો 3 તેરી 9 9 તેરી 27 27 x તો x ની માટે 3 ઘાત એટલે 27 x ની 3 ઘાત થાય પ્લસ એટલે કે 25 પંચા 125 પ્લસ 3 તેરી 9 9 પંચા 45 x અને કૌંસમાં કિંમત છે 3 x plus 5 હવે જોઈએ હજી સાબુ આપણે દેવા દઈએ તો સાબુમાં આ પદ કેમ આવશે 27 x ની 3 ઘાત પ્લસ 125 પ્લસ હવે આપણે અહીં ગુણાકાર કરીએ તો 45 તેરી 45 ગુણાકારમાં 3 કરવામાં આવે તો 45 તેરી 135 x અહીં x x અને x માં આગળ x કરવામાં આવે x નો વર્ગ પ્લસ 45 x ગુણાકારમાં 5 કરવામાં આવે તો કેટલા આવશે 225 5 x ગુણાકારમાં 1 છે એટલે x ગુણાકાર 1 એટલે 1 જો ફરીથી પહેલું પદ એમનું બીજું પદ એમનું આ પદ અહીં અહીં કૌંસ આપેલો હોય તો આ બે સંખ્યા વચ્ચે ગુણાકારની નિશાની કહેવાય તો ગુણાકાર કરવામાં આવે તો 45 તેરી 135
x ગુણાકાર x એટલે x નો વર્ગ પ્લસ 20 ના x x ગુણાકારમાં 5 બધા આપણે આ આગળના વિડિયોમાં આપણે શીખી ગયા છે કે 3 બાય 1 પછી એક ગુણાકાર થાય તો 45 ને x ગુણાકાર 5 કરવામાં આવે તો 45 ગુણાકાર 5 એટલે 225 અને x આપેલા છે એટલે x તો આ દાખલો પૂરો થાય આ જો આપો પ્લસ વાળું સૂત્ર હવે ખૂબ જ ઉપયોગી નેવર છે તો અસ્ત